લોકસભાની ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે, જે અંતર્ગત સુરેન્દ્રનગરમાં સંસદીય મતવિસ્તારમાં કુલ 2136 જેટલા મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા આવતીકાલે તારીખ 7 મેના રોજ હાથ ધરાનાર છે, જે અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી KC સંપતના માર્ગદર્શન હેઠળ સૌ સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના દરેક વિધાનસભા મતવિસ્તારમાં EVM અને VVPATની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવા માટે ઉપયોગી તમામ વસ્તુઓ મતદાન મથકો સુધી પહોંચાડવા અને સુરક્ષાને ધ્યાને લઈને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. સાથોસાથ ST બસ અને ખાનગી વાહનોની ફાળવણી સહિતની સુચારુ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે 62 વઢવાણ વિધાનસભા મતવિસ્તારના પ્રાંત અધિકારી નિકુંજ ધુડાની ઉપસ્થિતિમાં મહિલા ITI વઢવાણ ખાતેથી ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે વઢવાણ પ્રાંતના અધિકારીએ જણાવ્યું હતું કે આજે મહિલા ITI ખાતેથી વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 281 બૂથો માટે EVM અને VVPATના ડિસ્પેચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર મતદારો માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત પણ કરી દેવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વઢવાણ વિધાનસભાના મતવિસ્તારના તમામ લોકોને તારીખ 7 મેના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ પણ કરી હતી.